મિત્રો નેક્સ્ટ પ્રશ્ન ધ્યાનમાં લઈએ. રકમ તમારી સમક્ષ જ છે કે વિકલ સમીકરણ, વિકલ સમીકરણ 2x dy by dx બરાબર y નો વ્યાપક ઉકેલ શું દર્શાવે? તમારે ખાલી ઉકેલ મેળવો, ઓપ્શન ન જુઓ, ઓટોમેટિક તમને ખબર પડશે કે શું દર્શાવે. તો પ્રશ્ન તમારી સામે છે જ, લખી નાખીએ ભાઈ. 2x dy by dx બરાબર કરીને y, તો જુઓ તો 1/y dy લખાય, અરે વાહ લખાય સાહેબ, કારણ કે y છેદમાં dx સામે, તો 1/x અને dx બધું લખી નાખ્યું, પણ બગડો છે એ રાખું છું એમનો એમ. બંને બાજુ સંકલન લેતા, બંને બાજુ સંકલન લેતા, તો 2 સંકલન 1/y dy બરાબર સંકલન 1/x અને dx થાય. 2 એમનો એમ, 1/y નું સંકલન લોગ y થાય બરાબર લોગ x પ્લસ લોગ c જ લખી નાખીએ. હવે તો કે લોગના સાદા નિયમો કંઈક વાપરીએ, તો આને લખાય લોગ y સ્ક્વેર, કારણ કે 2 ઘાત આગળ છે. આ અહીંયા ગુણાકાર થાય લોગ x ગુણ્યા c થાય. બે બાજુ એન્ટી લોગ લેતા આ બાજુ y સ્ક્વેર આવે, અહીંયા c ગુણ્યા x આવે. એક બાજુ વર્ગ, એક બાજુ એક ઘાત, એક બાજુ વર્ગ, એક બાજુ એક ઘાત, તો આ કોનું સમીકરણ થાય? તો કે આ થાય પરવલયનું સમીકરણ. પરવલયનો 3D આકાર તો તમને બધાને ખબર જ હોય, તો પરવલયનો 3D આકાર આવી રીતે હોય, એનું સમીકરણ માંગ્યું છે ને, આવો જવાબ આવે વાય સ્ક્વેર બરાબર. એટલે કે આ તમારા પ્રશ્નનો આન્સર થશે પરવલય, ઓપ્શન B તમારા પ્રશ્નનો આન્સર રહેશે બરાબર.